સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના બધા પદાધિકારી શ્રીઓ, આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી લવજીભાઈ ડાલિયા, મંચ ઉપર બિરાજેલા બધા રાજકીય વિશિષ્ટ આગેવાનો, બધા દાતાશ્રીઓ, સજ્જનો અને બહેનો, અહીંયા આવીને હું મારી જાતને ધન્ય ધન્ય અનુભવી રહ્યો છું. મારા ઉપર ચાર મોટી અસરો થઈ છે. સૌથી પહેલામાં પહેલાં તો આટલા મોટા પ્રમાણમાં દાતાઓના દર્શન સુરત સિવાય બીજી કોઈ જગ્યાએ ના થઈ શકે. આમ તો ગુજરાત દાતાઓનો દેશ છે, સુરત પણ દાતાઓની નગરી છે, પણ આજના પ્રસંગે જે ઘોડાપુર ઉમટ્યું છે એ જોઈને લાખ લાખ વંદન થાય છે. અમે કલ્પના પણ ન કરી શકીએ કે આ સુરતમાં જો સૌરાષ્ટ્ર ના આવ્યું હોત, સુરતમાં જો વરાછા અને સૌરાષ્ટ્રનો જમાવડો ના થયો હોત તો સુરત આજે ક્યાંનું ક્યાં હોત. એટલે આ બધા દાતાઓને જોઈ મન રાજી થયું. ભગવાનને પ્રાર્થના કરું કે આ દાતાઓના પૂર્વજોએ ઘણા તપ કર્યા છે, ઘણા દુઃખ સહન કર્યા છે, ઘણા દાન દીધા છે, આજે હવે ઉપડા ભરી ભરી અને સમાજને પાછું આપે છે. આ પહેલી અસર થઈ. બીજી અસર થઈ, અહીંયા જે પેન્ટિંગ આપવામાં આવ્યા, મારા આગળ પણ એક પેન્ટિંગ મૂકવામાં આવ્યું સરદાર સાહેબનું, અદ્ભુત પેન્ટિંગ, એકથી એક ચડે એવા પેન્ટિંગ. મેં કહ્યું આ પેન્ટિંગ બનાવ્યા, હા કે આ તો હસ્ત પેન્ટિંગ છે, મહિનાઓ લાગ્યા છે. એ કલાકારોને ધન્યવાદ આપો અને બહુમાન કરો. આ પેન્ટિંગ જો યુરોપ કે અમેરિકામાં કોઈએ કર્યા હોત તો એના કરોડો ડોલર ઉપજાવો હતો. આપણું ગૌરવ છે કે આપણે આવા કલાકારો પેદા કરી રહ્યા છીએ. ત્રીજું જે મને સૌથી વધારે પ્રભાવિત કરનારું તત્વ લાગ્યું અને સૌથી વધુ પ્રભાવિત, એ મણિબેનનું સ્ટેચ્યુ મૂકવાનું. પ્રાયઃ એવું તો થતું હોય છે કે સરદાર સાહેબની તો સેંકડો પ્રતિમાઓ, ગાંધીજીની સેંકડો પ્રતિમાઓ, મહાપુરુષોની પ્રતિમાઓ 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 સેંકડો પ્રતિમાઓ, પણ એ મહાપુરુષની પાછળ રહીને એમના ચરણોમાં બેસીને ધૂપ સડીની માફક આખી જિંદગી જેણે હોમી દીધી એવાને કોઈ યાદે નથી કરતું, એમને કોઈ યાદે નથી કરતું. મારે સુરત પટેલ સમાજને ધન્યવાદ આપવા જોઈએ અને મૂર્તિદાતા જે હોય એને પણ ધન્યવાદ આપું છું કે એક પનોતી પુત્રી જેણે પોતાના પિતા માટે જીવન હોમી દીધું, 32 વર્ષની ઉંમરે જે માણસ વિધુર થાય અને આખી જિંદગી કાઢવી કેવી રીતે, ચળોતરમાં એકથી એક ચડે એવી કન્યાઓ મળતી હોય
ત્યારે સરદાર સાહેબ કહેતા હોય કે ના બસ બસ તો ખરું, પુરુષ એકલો જીવી નથી શકતો, એની પાછળ જુએ માણસો. એક મોટા પુરુષ પાછળ 10-20 માણસો હોય ત્યારે મોટો પુરુષ કામ કરી શકતો હોય છે. અને ધીરુભાઈએ એમની પ્રતિમા મૂકે છે, એમને હું ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું. આ યાદ રાખવું જોઈએ, મોટા પુરુષને મોટા બનાવનારા નાના પુરુષો હોય છે અને એ પાછળ હોય છે. એમનો ફોટોય નથી આવતો હતો પણ એ પછી ભૂલી જતા હોય છે. આ ત્રણ બાબતોએ મને બહુ પ્રભાવિત કર્યો. હવે મૂળ વાત આવો, અને મૂળ વાત એ છે, મારી સમજણ કદાચ ખોટી પણ હોય તો તમે સુધારી લેજો. મારું એવું માનવું છે આખા સંસારના બધા સુખોનું મૂળ સ્ત્રી છે. આખા સંસારના બધા સુખોનું મૂળ સ્ત્રી છે અને આખા સંસારના બધા દુઃખોનું મૂળ પણ સ્ત્રી છે. બેનો માફ કરે. હવે જો આ વાત સાચી હોય તો જે સ્ત્રી આખા સંસારને સુખી કરી શકે છે, જે સ્ત્રી આખા સંસારને દુઃખી પણ કરી શકે છે. તમે કલ્પના ન કરી શકો, સ્ત્રી વિના રામાયણ હોય જ નહીં, સ્ત્રી વિના મહાભારત હોય જ નહીં. પછી એ 5000 વર્ષનું હોય કે આજે તમારા ઘરનું હોય, તમારા ઘરમાં જો રામાયણ ચાલતું હોય તો એમાં કોઈ પાત્ર સ્ત્રી ભજવે જ છે. સુખમાં કારણ છે અને દુઃખમાંય કારણ છે. જો આ વાત સાચી હોય તો હવે એક કામ કરવાનું છે. જો આખી દુનિયાની સ્ત્રીઓને સુધારી લેવામાં આવે તો ધરતી ઉપર સ્વર્ગ ઉતરી જાય, ધરતી ઉપર સ્વર્ગ ઉતરી જાય. સ્વર્ગને ભોગવવા માટે ઉપર જવું ના પડે. અને એક બીજી વાત તમને કહું, પુરુષને સુધારવો બહુ કઠિન નથી. ઘણા પુરુષ સુધર્યા, કેટલાય જેસલો સુધરી ગયા, બિલ્વમંગળો સુધરી ગયા. પુરુષને સુધારવો બહુ કઠિન નથી, સ્ત્રીને સુધારવી બહુ કઠિન છે, બહુ કઠિન છે. અને એ કોઈ દૈવી શક્તિ હોય એ જ સુધારી શકે. પણ મારી દૃષ્ટિએ આ કા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે ઉપાડ્યું છે, કિરણ મહિલા ભુવન અને જમનાબા ભુવન, આ બે એના પાયા છે, આ બે એના પાયા છે. જો તમારે આખી સ્ત્રી જગતને સુધારવી હોય તો એના ત્રણ સ્ટેજ છે, યાદ રાખજો, ત્રણ પગથિયાં છે. પહેલાં ભણતર, પછી ગણતર અને પછી ઘડતર. જો આ ત્રણ પગથિયાં ઉપર સ્ત્રીને ચડાવવામાં આવે તો ઉપરના સ્વર્ગને નીચે લઈ આવે. પહેલાં ભણતર નહોતું, કાઠિયાવાડમાં નહોતું, કંઈ નહોતું. ગોંડલના મહારાજા સયાજીરાવ ગાયકવાડ આવા એક બે સ્ટેટોમાં સ્ત્રી શિક્ષણ હતું તો એ લોકો બહુ આગળ આવ્યા. આજે પણ એમને યાદ કરે છે. બાકી તો બધે અંગૂઠા છાપ. પણ એ સ્ત્રી છે એને જો ભણાવવામાં આવે ને, હવે ભણે છે, હવે એવી સ્પીડમાં ભણે છે, છોકરાઓ પાછળ ને છોડીઓ આગળ. બધી કોલેજોમાં છોકરાઓના કરતાં છોકરીઓની સંખ્યા વધારે. અને હવે તો કલેક્ટર થવું હોય કે DSP થવું હોય કે નેતા થવું હોય, બહેનો આગળ. મોદી સાહેબે એવું સશક્તિકરણ કર્યું છે, જે જયકાર થઈ રહ્યો છે.
જે કાશ્મીરમાં હું ત્રણ વાર ગયો, ત્રણેય વારના જુદા જુદા અનુભવો, ત્રણ વાર ગયો એ કાશ્મીરમાં, સાંજે નીકળાતો નહોતો ત્યાં આજે છોકરીઓ કોલેજ કરે છે, યુનિવર્સિટી કરે છે, ડૉક્ટર થાય છે, પીએસઆઈ થાય છે, પીઆઈ થાય છે, ડીએસપી થાય છે, ભારતનો ઝંડો ઊંચો કરે છે, ખેલકૂદમાં આગળ જાય છે, એકે એક ક્ષેત્રમાં ઓહો ગુલામીની ગુલામી નીકળી ગઈ. કોઈ ટાઈમે ગુલામી હતી, પાછી બીજી ગુલામી એ નીકળી ગઈ. ઘણું સારું થઈ રહ્યું છે, ઘણું સારું થઈ રહ્યું છે. એટલે ભણતરની બાબતમાં તો હવે હોસ્ટેલો થોડી પડવા લાગી છે, એટલી દીકરીઓ ભણવા માંડી છે, અને હવે એમના વધુ પડતા ભણતરે નવો પ્રશ્ન ઊભો કર્યો છે. નવો પ્રશ્ન એવો છે કે એટલા ભણેલા મૂર્તિયા લાવવા ક્યાંથી? પેલા એસએસસી કરીનું નીક, અમારે ચડોતરમાં તો એસએસસી થયા ના થયા કે ડોલર અમેરિકા 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 કજોડા થવા માંડ્યા છે. એટલે દીકરીઓ અત્યારે ખૂબ ભણવા માંડી છે, એ બહુ સારી વાત છે. પણ ભણતરની સાથે ગણતર જુએ, અને એ ગણતરનો પહેલાં કોઈ વિચાર નહોતો. ગણતર પુરુષને હોય, બુરી બહેનોને ગણતર ના હોય. કમાય પુરુષો, ધંધો કરે પુરુષો, ખેતી કરે પુરુષો, બહેનો ભાત લઈ જાય, વલોણા વલોણા ભાઈ, એને બીજું કંઈ નહીં. થોડાક પૈસા આપે તે એને રાખ્યા હોય, બાકી કેટલા પૈસા એને કંઈ ખબર ના હોય. એ જમાનો ગયો, આગે યુગ બદલાઈ ગયો, એ જમાનો ગયો. એક જમાનો હતો જ્યારે સ્ત્રી પુરુષના પગલે પગલે પાછળ ચાલતી હતી, બરાબર હતું. હવે જમાનો એ છે કે સ્ત્રી પુરુષના ખભે ખભો મેળવીને સાથે ચાલે છે, સાથે ચાલે છે, અને સાથે ચાલે છે ત્યારે ઇક્વલ છે, ઇક્વલ્સ સમાન છે. તો જે જવાબદારી પુરુષની છે એ જવાબદારી સ્ત્રીની પણ છે. મારી સમજણ પ્રમાણે ભારતમાં થોડી કચાશ છે. મારે તાઇવાન જવાનું થયું, બહુ સારો દેશ, બહુ સારો. આખી દુનિયાના બધા દેશો મેં જોયા, તાઇવાન જેવો એકે સારો દેશ. નાનો સરખો ફોર્મસા ટાપુ, અને એ ટાપુમાં થોડાક માણસો રહે, બહુ સારા. પણ ત્યાંની મને એક વાત બહુ ગમી, મને કે અહીંયા સ્ત્રી પુરુષ બે ઇક્વલ છે. છૂટાછેડા લે તો પુરુષને કંઈ વળતર આપવાનું નહીં, કશું વળતર આપવાનું નહીં. મેં કહું અમારે તો ધોઈ નાખે બિચારાને, ધોઈ નાખે. અને ઘણા માણસો તો વળતર માટે પ્રણાવતા હોય છે, બે ચાર મહિના છ મહિના કાઢો ને પછી ધોવાય એટલું. ના કે બે ઇક્વલ છે, એ કમાય છે આ કમાય છે, કોઈને ખોરાક એક માગવાનો અધિકાર નહીં. ખબર નહીં આ વાત સરકારને ગમશે કે કેમ, અને સરકારને ગમશે તો બહેનોને ગમશે કે કેમ, અને બહેનોને ગમશે તો પાર્ટીઓ પછી લાલચ આપશે. પણ ત્યાં આ કાયદો છે, છૂટાછેડા લો, કોઈ પડતર નહીં, કશું નહીં, તમે કમાવ, તમે કમાવ, કમાય છે બધા. એટલે હવે ગણતરનો સમય છે, તમારી પાસે કેટલું બેંક બેલેન્સ છે, કેટલી પેઢીઓ છે, કેટલું લેણું છે, કેટલું દેણું, એ બધી બધું ગણતર બહેનોને હોવું જોઈએ. કાલે ઓચિંતાનો એટેક આવ્યો અને હવે બહુ આવવા માંડ્યા છે, અને પુરુષ દેવ થઈ ગયો તો દીવો ઓલવાઈ જશે. એ દીવો ના ઓલવાય એટલે પેલી બહેન છે એ કહે છે મને બધી ખબર છે, આ ચોપડા બધા હું જાણું છું, એટલે હવે ગણતરની પણ એટલી જ જરૂર છે. તમારી પાસે ભણતર છે, ગણતર છે, પણ ઘડતર નથી. આ એક બહુ મુદ્દાનો વાત છે. પહેલાં ઘડતર હતું, અને ઘડતર શું રોટલા કેમ ઘડવા, એ
હવે કે લારી ઉપર રોટલા નહીં ગળવાના, રસોઈ બનાવવાની જ નહીં, લારી. અને લારીવાળા, ઓહો, કંઈ લારીનો ધંધો ચાલ્યો છે, કંઈ લારીનો ધંધો ચાલ્યો છે, ભલે ચાલ્યો, સારું ચાલ્યો છે. પણ ઘડતર છે એ બહુ મહત્ત્વની વાત છે. ઘડતર શું છે? આ મુદ્દો બહેનો ખાસ સમજે. તમને ઘર ચલાવતા આવડે છે, તમને ઘર સંભાળતા આવડે છે, તમને છોકરા સંભાળતા આવડે છે, તમને પતિ સંભાળતા આવડે છે. પતિ સંભાળતા નહીં આવડે, પતિ ખોઈ બેસશો. આ ભણતર ને ગણતર બધું પાયે રહેશે, પતિ ખોવાઈ જશે. પતિને સંભાળો. તમને તમારું એસ્ટેટ સંભાળતા ઘણા આવડે છે, નોકર ચાકરોને સંભાળતા આવડે છે. આ આ જૂનું સ્ટેટ છે. આખી નવાબીનું રાજ નવાબ સંભાળે, પણ નવાબીની અંદરનું રાજ દીવાન નાગર બ્રાહ્મણ સંભાળે. એમ જે ઘડાયેલી સ્ત્રી છે, એ ઘડાયેલી સ્ત્રી પુરુષના વિશાળ મોટા જગતના આંતરિક જગતને સંભાળી લે, અને એ સંભાળી લે, પુરુષ ધન્ય ધન્ય થઈ ગયો. એક વાત કહું, વાત પૂરી કરું. રાજા હતો રાજા, અને રાજા ફરવા નીકળ્યો. તમે રાજા હોવ કે ના રાજા હોવ, ફરવા નીકળજો. બહુ અનુભવ થશે, બહુ અનુભવ. એમાંય નર્મદાની પરિક્રમા કરજો, બહુ અનુભવ થશે. ફરતા જોયું એક લીમડો, લીમડાની છાયાના નીચે એક કુંભાર, એનો ચાકડો, એનું ગધેડું, આ બધું બાંધેલું. ને કુંભાર ઘસઘસાટ નસકોરા બોલાવીને ઊંઘે છે, ઘસઘસાટ. યાદ રાખજો, તમારી વૃદ્ધાવસ્થામાં તમને બે માણસની ઈર્ષ્યા થવાની, બે માણસની. એક તો ખાનારાની. મારે ત્યાં એક ભટજી છે, ભટજી 19 લાડુ ખાય છે, 19 લાડુ. હવે ઓછા થઈ ગયા, 19 લાડુ. કોઈ દાડો બીમાર નથી પડતા, હો. અને પૂરણપૂરી હોય તો તૂટી જ પડે પછી તો. આવો આવો, મૂકો. અને હું જોયા કરું, ઓહો ભગવાન, જે જઠરાગ્નિ આને આપી એ તે મને કેમ ના આપી. હું અડધી પૂરણપૂરી નથી કહી શકતો, અડધી થતા બાલ. અને આ કહે છે મૂકો. આ આવા આવા માણસની ઈર્ષા થાય. અને ભગવાને કેવો છે, જ્યાં બહુ ભૂખ હોય ત્યાં ખાવાનું ના હોય, અને ખાવાનો ઢગલો હોય ત્યાં ભૂખ જ ના હોય. એટલે આની ઈર્ષા કરજો. એક એના કરતાં વધારે ઈર્ષા ઘસઘસાટ ઊંઘતો હોય એની કરજો. આ કુંભાર જુઓ, નથી ઓશિકું, નથી ગાદલું, નથી પંખો, નથી એસી, ચાકડો, ચાકડે ગધાડું બાંધ્યું છે, નસકોરા બોલાવે છે. અને રાજા કહે, મને તો ઊંઘ જ નથી આવતી. આખી રાત કરવટો ફેર કરીને માડ હવાર થાય છે. આ કેટલું ઊંઘતો હશે, ધન્ય ભાગો, કેટલા પુણ્ય કર્યા હશે, કેટલા પુણ્ય કર્યા હશે, ત્યારે આ બે વસ્તુઓ પ્રાપ્ત થાય. એટલે એને વળી પાછો કવિ એટલે એક દોહરો લખી નાખ્યો, ચિંતા બાંધી ચાકડે સુખી સુવે સુનાર. આ તો જુઓ, ચિંતા ચાકડે બાંધીને ઘસઘસાડું, કોણ હશે આવો, પ્રશ્ન પૂછ્યો, આવો કોણ સોનારો હશે. એક યોગાનું યોગ બન્યો. થોડા સમય પછી એ જ રસ્તેથી રાજકુમારી નીકળી, અને એણે જોયું કે કુંભાર ઘસઘસાટ ઊંઘે છે, ગધેડું બાંધેલું છે, ચાકડો છે, અને કોઈએ દોરો, અડધો દોરો લખ્યો છે.
અડધો દોહરો, એટલે એ પણ કવિ હતી, રાજાની દીકરી હતી, એણે તરત જ નીચે વાક્ય લખી દીધું, જે ઘર નાર સુલક્ષણી સુખે સુવે બરથાર, જે ઘર નાર સુલક્ષણી સુખે સુવે બરથાર. જેના ઘરમાં સુલક્ષણી નારી હોય એ સુખે સુવે, એને ઘસઘસાટ ઊંઘ આવે. હવે આ વાતની વાત ચાલતા 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 રાજાના કાને પહોંચી. રાજાએ તપાસ કરી કે મેં પેલો અડધો દોહરો લખ્યો તો એ વાત કોઈએ પૂરી કરી કે હા કોઈએ કરી છે? કે હા, શું લખ્યું? નીચે લખ્યું છે, જે ઘર નાર સુલક્ષણી સુખે સુવે બરથાર. તપાસ કરો કોણે લખ્યું, આ કોણે લખ્યું છે. તપાસ કરતાં કરતાં ખબર પડી ગઈ તો તમારી રાજકુમારીએ લખ્યું. અને રાજકુમારી ઉપર રાજાને ઈર્ષા થઈ. પોતાની દીકરી ઉપર ઘણી વાર આવું બને, હો સ્વજનો દુશ્મન થઈ જાય. દુશ્મનો દુશ્મન થાય તો સમજ્યા, પણ કેટલીક વાર સ્વજનો એ દુશ્મન થઈ જાય. આને કહ્યું, આ છોકરીને હું એવા ખરાબ મૃત્યુ હાથે પરણાવું, પછી બતાવે કે કેવી રીતે એને ઘસઘસાડું ગળે છે. ખોડો, ખરાબમાં ખરાબ છોકરો ખોડો, ખરાબમાં ખરાબ છોકરો ખોડો. કો ખરાબ છોકરા સુરતમાં તો કોઈ મળે નહીં, મળે જુએ એટલા મળી ગયો, એક મળી ગયો અને પરણાવી દીધી. અને રાજાએ કહ્યું કે હવે આ તારો પતિ, હવે હું જોઉં છું કે આ કેવો ઘસઘસાટું ગયો છે. અને એને કહ્યું, કોઈ વાંધો નહીં બાપુ, બાપુ સારું થયું તમે મારી કસોટી કરી. આ છોકરીએ ભણતર, ગણતર અને ઘડતર ત્રણે આવતાની સાથે કહ્યું, તમે જરાય ચિંતા ના કરશો, હો જરાય ચિંતા ના કરશો. ચાલો, હીરા ઘસતા આવડે છે કે ના? ચાલો ઘસતા શીખી જાઓ, આ સબ્જી વિના ત્યાં જાઓ, ઘસતા શીખી જાઓ. શીખી ગયા ઘસતા, કે આવડ્યું આ, ચાલો વેપાર કરતા શીખી જાઓ. પણ નથી, અરે તમે કરો ને વેપાર કરતા શીખ. જોત જોતામાં એને કરોડાધિપતિ બનાવી દીધો. પેલી દીકરીએ હો ઘડતરે જોત જોતામાં. અને પછી એ ઘસઘસાટ મૂકે અને રાજાને કહ્યું, લે જોઈ, આવીને જોઈ લે. સજ્જનો, આ વાત મેં એટલા માટે કહી કે તમારી દીકરીમાં સારામાં સારું ભણતર હોય, સારામાં સારું ગણતર હોય, પણ જો ઘડતર નહીં હોય તો ઊંઘ હરામ, ઘરવાળાની ઊંઘ હરામ, ભૂખ હરામ, એટલે ઘડતર પણ થવું જોઈએ. અને એ કામ કાનજીભાઈ ભાલાળાએ આ બે સંસ્થાઓના દ્વારા દાતાઓને લઈ અને કર્યું છે. એમને ધન્યવાદ આપીએ એટલા થોડા છે, દાતાઓને તો નમન કરીએ એટલા થોડા છે, ટ્રસ્ટીઓને ધન્યવાદ આપીએ, અને પેલા પેન્ટિંગવાળાને તો ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને આભાર, ધન્યવાદ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.